विद्यार्थी मित्रों नमस्कार, हूँ झाला रविराज सिंह, नवी युग विडियो लेक्चर सीरीज में आपनु हार्दिक स्वागत करू छू। धोरण 9 विज्ञाननी अंदर पाठ नंबर 1 अपनी आसपास में द्रव्य एमना विषय आगळना पीरियडनी अंदर आपणे चर्चा करी हती। ई पाठनी प्राथमिक समजूती जोई हती अने खास करीने जे पाठ द्रव्य आधारित छे, द्रव्य केने कही शकाय, द्रव्यनो स्वभाव, द्रव्यनी अवस्था शुं होई शके, आवा दरेक मुद्दा जे पेला पाठने कोर्डिनेट छे एना विशे आपणे खाली सामान्य समज जोई हती। तो पेला पीरियडनी अंदर द्रव्य एटले आपणे एवी व्याख्या आपी हती के जे जगह रोकतु होय अने एमने कई चोक्कस दळ होय एवी वस्तुने द्रव्य तरीके ओळखवामां आवे छे। एक व्यक्ति तरीके ब्रह्मांडनी अंदर जे कई पण वस्तु बनी छे ए जे छे एक प्रकारनुं द्रव्य छे, तमारी आसपास जे वस्तु जोवा मळे छे ए पण द्रव्य छे। तो द्रव्यनी आवी सामान्य समजूती जोया पछी तमे एम कही शको पत्थर ए पण द्रव्य छे, लाकडुं ए पण द्रव्य छे, बराबर छे। दरेक जे तमारी तमारा आसपासनी जे चीज वस्तुओ छे दरेक के दरेक द्रव्य छे। हाँ, एमनुं स्टेट एटले के एमनी अवस्था, एमनुं फॉर्म अलग अलग हशे, पण एने आपणे सामान्य भाषामां, साहजिक भाषामां आपणे एने द्रव्य तरीके ओळखीए छीए। तो सामान्य समजूती जोया पछी एक सौथी अगत्यनो प्रश्न हतो ए एमां पण हतुं, एनी चर्चा करी हती के द्रव्यनो स्वभाव, द्रव्यनी लाक्षणिकता, भाई वस्तु जे जग्या रोके छे बराबर अने एमने ચોક્કસ દળ છે એમને દ્રવ્ય કહેવાય, પણ એનો સ્વભાવ જાણવો હોય તો એમની લાક્ષણિકતા કે જે એની વ્યાખ્યાને વ્યાખ્યાયિત કરી શકે। તો સૌથી પહેલા એમાં 4-5 લાક્ષણિકતા હતી કે દરેકે દરેક દ્રવ્ય એ કણોનું બનેલું છે અને એ જે કણો જે છે એ અતિ સૂક્ષ્મ છે, નાનામાં નાના કણ છે। કણ એટલે ભાગ, નાના નાના ભેગા ભાગ થશે અને પછી એ દ્રવ્યની રચના થશે। એમના પછી આગળ એ જ લાક્ષણિકતામાં જોયું હતું કે દરેક દ્રવ્યના કણ વચ્ચે કંઈક જગ્યા રહેલી છે, તો એ જે જગ્યા રહે જેને આપણે એમ કીધું હતું ખાલી સ્થાન, અવકાશ કીધું હતું કે તમારે જાણવું હોય, જોવું હોય તો તમે જોઈ શકો કે ભાઈ તમે ગ્લાસની અંદર તમે પાણી ભરજો, કાચના ગ્લાસમાં એમાં એક ચમચી મીઠું નાખો, થોડી વાર પછી તમે એ જે પાણી હશે એમને તમે ચાખશો એટલે એમને તમને એ પાણી ખારું લાગશે। ઇટ મીન્સ જે પાણીના કણ વચ્ચે, પાણીના જે નાના નાના કણ હશે એમની વચ્ચે મીઠાના કણ ગોઠવાઈ ગયા હશે। એટલે એટલા માટે દરેક દ્રવ્યના જે કણ હોય છે અવકાશ હોય, જગ્યા હોય છે, બરાબર છે, દરેક દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે, નજીક નજીક જ ગોઠવાયેલા હોય, બરાબર છે। આવી એની સામાન્ય સમજૂતી જોઈ હતી અને પછીથી આપણે દ્રવ્યનું વર્ગીકરણ કર્યું હતું, એનું ક્લાસિફિકેશન કર્યું હતું કે દ્રવ્યનું વર્ગીકરણ કેવી રીતે કરી શકો, અને એના માટે આપણે જોયું હતું બે રીતે થાય, એક ભૌતિક રીતે અને બીજું રાસાયણિક રીતે। ભૌતિક રીતે આપણે વાત કરી હતી કે એમાં જે દ્રવ્યની કુલ 3 અવસ્થા, તમને કોઈ એમ પૂછે કે ભાઈ દ્રવ્ય કે કોઈ વસ્તુ એની કુલ કેટલી અવસ્થા છે, જો એવું પૂછે કે અત્યારના સમયમાં કુલ કેટલી અવસ્થા, તો તમે 5 લખી શકો, પણ એમ કહી શકે કે મુખ્યત્વે કેટલી અવસ્થા, તો મુખ્યત્વેમાં તમે 3 અવસ્થા લખી શકો ભૌતિક રીતે, એકમાં પેલું ઘન, બીજું પ્રવાહી અને ત્રીજું વાયુ। પણ જો તમને એમ પૂછે કે અત્યારે આધુનિક સમયની અંદર દ્રવ્યની કેટલી અવસ્થા છે, તો એમની અંદર 2 આપણે વાત કરી હતી, એમ એડ થઈ ગઈ હતી, ઘન, પ્રવાહી, વાયુ તો હતું જ, પણ એની સાથે પ્લાઝ્મા અને બોઝ આઇન્સ્ટાઇન સંઘટક, આ 2 નવી અવસ્થા અસ્તિત્વમાં આવી, જેની વિશે આપણે સામાન્ય સમજૂતી આ પ્રકરણની અંદર જ આપણે જોવાની છે। તો હવે એમાં જે ભૌતિક સ્વભાવ આધારે દ્રવ્યની કુલ 3 અવસ્થા છે, મુખ્યત્વે 3 અવસ્થા અને કુલ 5 અવસ્થા, પણ મુખ્યત્વે 3 અવસ્થા વિશે અત્યારે આપણે ચર્ચા કરી લઈએ, તો એમાં દ્રવ્યની મુખ્ય 3 અવસ્થા એના ભૌતિક સ્વભાવને આધારે, એમાં સૌથી પહેલું ઘન અવસ્થા, બીજું પ્રવાહી અવસ્થા અને ત્રીજું વાયુ અવસ્થા। તો હવે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય પ્રકારના જે દ્રવ્ય તો છે જ, પણ એનો જે સ્વભાવ રહ્યા, એના જે ગુણધર્મ હોય, એની પ્રોપર્ટીઝ જે છે એ અલગ અલગ હશે। તેમાં સૌથી પહેલા તમારી આપણે વાત કરીએ એમ કે મારી પાસે ચોક છે, ડસ્ટર છે, બેન્ચીસ છે, લાકડું છે, લોખંડ છે, બરાબર, પુસ્તક, દોરી, કેટલી બધી વસ્તુઓ, કે આ બધી વસ્તુને કંઈક ચોક્કસ આકાર હશે, કંઈક સીમા હશે, તો આવી બધી વસ્તુને તમે એમને સ્પર્શ કરી શકો, જોઈ શકો, આ બધી વસ્તુ ઘન અવસ્થામાં છે, એમને ઇંગ્લિશમાં સોલિડ સ્ટેટ કહેવાય, ઘન એટલે સોલિડ,
क्लियर। तो सौथी पहला जे तमारी नजीकनी घणी बधी एवी वस्तुओ छे के जे अलग अलग अवस्था धरावे मां सौथी पहला आपणे आजे चर्चा करवानी ए पहली अवस्था जेनुं नाम छे घन अवस्था। आ एक एवी अवस्था के ए अवस्थामां ए द्रव्यनो चोक्कस आकार हशे, चोक्कस सीमा हशे। आपणे वात करी एम के पुस्तकनो मारे आकार जोतो होय, तमे पुस्तकने जे छे जे तमारी पासे कोरू पेज होय एमां राखो, एमने ड्रॉ करो, तमारी पासे स्केल होय, बीजी अन्य चीज वस्तुओ लियो, एमने तमारे जो चोक्कस आकार आपवो हशे तो तमे ने आकार आपी शकशो, बराबर छे। एमनी कंईक सीमा हशे, एमनी हद हशे, लिमिटेशन। तो एवा जे पदार्थो होय ए बधा घन पदार्थो कही शकाय, बराबर छे। बीजू पेलो एमनो जे गुणधर्म थशे, घन पदार्थ ने चोक्कस आकार होय छे अने चोक्कस सीमा होय छे। बीजू ते दृढ़ अने बरड़ छे, मजबूत छे, बराबर छे। जेटला कई पण जे घन पदार्थो हशे आ अवस्था धरावता हशे એ મોટા ભાગના દ્રઢ હશે। આપણે વાત કરી હતી કે તમે ખીલી હોય એને વધારે ને વધારે હથોડીથી ટીપશો, બરાબર, તો એ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે, બરાબર છે। એ આપણે વાત કરી હતી ને કે હા, એમના વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ અલગ અલગ હોઈ શકે ઘન પદાર્થોમાં। તમે ચોક એ ઘન પદાર્થ જ છે, લોખંડ એ પણ ઘન પદાર્થ જ કહી શકાય, પણ જો તમે ચોક ઉપર હથોડી મારશો તો એ તૂટી જશે, પણ ખીલી ઉપર તમે જે છે એ હથોડી મારશો તો એ તૂટતી નથી, કારણ કે એમાં એમની વચ્ચે જે તમે કહો એ આંતર આણ્વીય આકર્ષણ બળ સૌથી વધારે હશે, જ્યારે આમાં ઓછું હશે, ક્લિયર। એટલે એ માટે તૂટી જાય છે। એટલે કે મોટા ભાગના ઘન પદાર્થો જે છે એ દ્રઢ અને બરડ હોય છે, બરાબર છે। એમના પછી તે અદબણીય છે, એટલે કે તેના ઉપર દબણની કોઈ અસર થતી નથી। તમે બેન્ચીસ ઉપર વધારે પ્રેશર આપો, તમારી પાસે બુક હોય ને બે હાથ વચ્ચે વધારે ને વધારે તમે દબાણ આપશો, દબાવશો વધારે, તો કંઈ એની એના ઉપર દબાણની કોઈ અસર થતી નથી, ક્લિયર। એટલે મોટા ભાગના ઘન પદાર્થો એવા છે કે જેના ઉપર દબાણની અસર થતી નથી, એટલા માટે એમને અદબણીય તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે એ અદબણીય પદાર્થો છે। પછી એના પછી તે તરલ હોતા નથી। તમે કોઈ મોટા ભાગના ઘન પદાર્થો હોય એને તમે જે તે જગ્યાએ ફેંકશો તો એ વહેવા નહીં માંડે। જે વસ્તુ વહેતી હોય, બરાબર, જેમ કે પાણીનો પ્રવાહ વહેતો હોય તો એ તરલ કહી શકાય, પણ ઘન પદાર્થો ક્યારેય વહી શકતા નથી, એટલા માટે એ તરલ હોતા નથી, બરાબર છે। એમના પછીનું આંતર આણ્વીય આકર્ષણ બળ સૌથી વધારે હોય, આ એમસીક્યુમાં પ્રશ્ન પૂછાઈ શકે। હવે તમારા માટે એક નવો શબ્દ આવ્યો, આંતર આણ્વીય આકર્ષણ બળ। હવે આપણે સૌથી પહેલા ચર્ચા કરી હતી ત્યારે એવું કીધું હતું કે મોટા ભાગના દ્રવ્યો કણ નાના નાના કણોથી બનેલા છે, તો જે નાના નાના કણોની ગોઠવણી, નિયમિત ગોઠવણી હશે એ કેટલા અંતરે હશે, તો ખૂબ નજીક હશે। અને ઘન પદાર્થો એવા છે, એટલા માટે જ આપણે કીધું ને, તમે ચોક જોવો, ડસ્ટર જોવો, પથ્થર જોવો, લાકડું જોવો, કે આ બધા એકદમ જે એની અંદરના જે કણો હશે નજીક ગોઠવાયેલા હશે ને, તો જ આ ઘન પદાર્થની રચના થઈ હશે। તો આંતર આણ્વીય આકર્ષણ બળ એટલે કે જે આવા નાના કણો વચ્ચે કંઈક ચોક્કસ એક એટ્રેક્શન હશે, આકર્ષણ લાગતું હશે, બે નજીક નજીક એકબીજા તરફ ખેંચતા હશે, તો એ જે આકર્ષણ બળ હોય, જેમ કેમ આપણા સૂર્યની અને પૃથ્વી વચ્ચે કંઈક આકર્ષણ બળ છે, કંઈક બળ લાગે છે, એવી રીતે દ્રવ્યના જે બે કણ હશે એ કણો વચ્ચે જે આકર્ષણ બળ લાગે એને આંતર આણ્વીય આકર્ષણ બળ કહી શકાય। તમને અહીંયા નીચે મેં ઘન પદાર્થની અંદર એ કણોની ગોઠવણી કેવી રીતની હોઈ શકે એની એક આપણે અહીંયા નીચે આકૃતિ દોરી છે। જો ચોક તમે લ્યો, લોખંડ લ્યો, રબર લ્યો, દોરી લ્યો, પુસ્તક લ્યો, મોટા જેટલા બધા આવા ઘન પદાર્થો છે, બરાબર છે, એ દરેકે દરેકની અંદર નાના નાના કણો એકદમ નજીક નજીક ગોઠવાયેલા હશે, એકદમ નજીક, ક્યાંય વચમાં તમને અંતર જોવા નથી મળતું। અને આ બે કણ વચ્ચે એ આંતર આણ્વીય આકર્ષણ બળ સૌથી વધારે હશે। આ ત્રણ અવસ્થામાં સૌથી વધારે આંતર આણ્વીય આકર્ષણ બળ ઘન અવસ્થાની અંદર હશે, બરાબર। તમને એમના ઉદાહરણ પૂછાય તો લાકડું, દોરી, ચોક, ડસ્ટર, બ્લેકબોર્ડ, બારણું, બરાબર છે, રબર, ઘણા બધા એવા તમે એમના એક્ઝામ્પલ આપી શકો છો જે ઘન પદાર્થો છે, બરાબર। અને આ દરેકે દરેક ઘન પદાર્થો આવા કંઈક ચોક્કસ ગુણધર્મ ધરાવતા હશે, પણ ફર્સ્ટ એનો જે તમે જ્યારે એમના ગુણધર્મની વાત કરો ત્યારે એ વસ્તુ યાદ રાખવાનું કે ઘન પદાર્થ એક એવા છે કે જેને આકાર
અને એમની સીમા કયો, એનું કદ કયો, એ નિશ્ચિત હશે. બરાબર છે? એનું કદ નિશ્ચિત હશે, આકાર પણ નિશ્ચિત હશે, અને સીમા પણ નિશ્ચિત એટલે કે ચોક્કસ હશે. ક્લિયર? તો આ પેલી અવસ્થા હતી જેનું નામ હતું ઘન અવસ્થા. ઓકે, હવે બીજી એક એવી અવસ્થા વિશે ચર્ચા કરવાની જેનું નામ છે પ્રવાહી અવસ્થા. એકદમ એમના આપણે રિલેટેડ આપણે એમનો અભ્યાસ કરીએ તો સૌથી પહેલા પ્રવાહી જે અવસ્થા રહે એટલે કે જેટલા મોટા ભાગના પ્રવાહી પદાર્થો છે, જેમ કે પાણી, પેટ્રોલ, આલ્કોહોલ, ડીઝલ, કેરોસીન, બરાબર છે, આવા ઘણા બધા એવા જે અવસ્થામાં ધરાવે છે એને પ્રવાહી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં જે પાણી ટાઈપના મોટા ભાગના પદાર્થો હોય એ બધા તમે પ્રવાહી અવસ્થાની અંદર એનો સમાવેશ કરી શકો. હવે એના ગુણધર્મોની આપણે ચર્ચા કરી લઈએ તો પ્રવાહી અવસ્થાની અંદર કોઈ પણ દ્રવ્યનું કદ જે છે એ નિશ્ચિત હોય છે. બરાબર? દાખલા તરીકે હું 1 લિટર પાણી લઉં તો 1 લિટર પાણીને હું ગમે તે પાત્રમાં નાખીશ તો એ 1 લિટર જ રહેશે, કારણ કે 1 લિટર ઈ એમનું માપ છે, કદ છે. બરાબર છે? એટલે કે પ્રવાહી જે પદાર્થો હશે એમનું કદ નિશ્ચિત હશે, પરંતુ તેનો આકાર અનિશ્ચિત હશે. ક્યારેય પ્રવાહી પદાર્થ ચોક્કસ આકાર ધરાવતા નથી. પ્રવાહીને, પાણીને તમે ગમે એ પાત્રમાં નાખશો એ એવો આકાર ધારણ કરી લેશે. તમે તપેલીની અંદર નાખશો તો એવી રીતે, તમે કોઈ ડોલ હોય એમની અંદર નાખશો, બાલ્ટીની અંદર નાખશો એવો આકાર ધારણ કરી લેશે, તમે એમને બોટલની અંદર ભરશો તો એવો આકાર ધારણ કરી લેશે. પણ હા, એનું કદ નિશ્ચિત હશે. એ 1 લિટર પાણી હશે તો બધી જગ્યાએ 1 લિટર જ હશે. બરાબર છે? પણ એનો આકાર ક્યારેય નિશ્ચિત હોતો નથી. બરાબર છે? પછી બીજું, તે વહનશીલતાનો ગુણ ધરાવે છે માટે તે તરલ પદાર્થ છે. સૌથી મસ્ટ. બરાબર? તમને કોઈ પૂછે કે નીચેનામાંથી તરલ પદાર્થ કયું, તો એમાં તમે સીધું ક્લિક કરી શકો, પ્રવાહી પદાર્થ. બરાબર છે? કારણ કે એ વહેવાનો ગુણધર્મ ધરાવે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ વહી શકે છે, અને જે પદાર્થ વહી શકતો હોય એ પદાર્થને તરલ પદાર્થ કહેવાય. બરાબર છે? પાણી હોય, પેટ્રોલ હોય, બરાબર, કેરોસીન, આલ્કોહોલ, આ બધા જે કેમિકલના બધા જે પ્રવાહી પદાર્થો હોય એની વાત કરીએ તો આ મોટાભાગના જે છે એ તરલ પદાર્થો છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી વહી શકે છે. બરાબર છે? પછી ત્રીજું, તેના પર દબાણની અસર ઓછી થાય છે. બરાબર? આમની ઉપર તો દબાણની અસર થતી જ નહીં, આમના ઉપર દબાણની અસર થાય પણ ઘન કરતાં થોડીક વધારે. બરાબર છે? એટલે કે જે પ્રવાહી ઉપર પ્રેશરાઇઝ થશે, તમે પાણી ઉપર દબાણ, આગળ તમે જ્યારે આગળ આર્કિમિડીઝનો સિદ્ધાંત બનશો ત્યારે તમને ખબર પડશે. બરાબર છે? એમાં આપણે આગળ વધારે વિગતે ચર્ચા કરશું. બરાબર છે? આગળના પ્રકરણની અંદર, ધોરણ 9માં જ. પણ તેમના ઉપર દબાણની અસર તો થાય છે પણ ઓછી, જ્યારે ઘન પદાર્થમાં તો દબાણની અસર થતી જ નથી. ઓકે, એમના પછી, ઘન અને વાયુ બંને પ્રવાહીમાં પ્રસરણ પામે છે. બરાબર છે? આપણે વાત કરી કે મીઠું એ ઘન પદાર્થ છે, મીઠાને તમે પાણીની અંદર નાખશો તો તરત જ દ્રાવ્ય થઈ જશે, એટલે કે મીઠાના કણોનું પ્રસરણ પાણીની અંદર સરળતાથી થશે. અને વાયુ, દાખલા તરીકે તમે જે સોડા ડ્રિંક તમે પીવો છો, કોલ્ડ ડ્રિંક્સ, તો એની અંદર મોટાભાગે કાર્બન ડાયોક્સાઇડનો યુઝ થાય છે, જે વાયુ પદાર્થ છે, તો એ વાયુ પદાર્થ પણ પાણીની અંદર દ્રાવ્ય થઈ શકે છે. એટલે કે ઘન અને વાયુ બંને પદાર્થો પ્રવાહીની અંદર સરળતાથી પ્રસરણ પામી શકે છે, કારણ કે દ્રાવ્ય થઈ જાય છે. બરાબર છે? અને પછી તેમના, એટલે કે પ્રવાહી અવસ્થાની અંદર જે પ્રવાહી દ્રવ્ય હશે તેની અંદર તેના જે નાના નાના કણો હશે તેમના વચ્ચે પણ આંતરઆણ્વીય આકર્ષણ બળ હશે, પણ જે સૌથી વધારે હતું ઘન પદાર્થમાં એમના કરતાં ઓછું હશે. એટલે કે ત્યાં તમે દરેક દ્રવ્યના કણોની ગોઠવણી જુઓ, અહીંયા દ્રવ્યના કણોની ગોઠવણી જુઓ, તેમની વચ્ચે કંઈક વધારે અંતર છે, એટલે કે ત્યાં ઓછું આકર્ષણ બળ લાગે છે. જો કે ત્યાં સૌથી વધારે એટલે નજીક નજીક ગોઠવાયેલા છે, પણ પ્રવાહીની અંદર ઓછું લાગે છે, એટલા માટે થોડાક તમે દ્રવ્યના કણો દૂર જે છે એ આકૃતિની અંદર જોઈ શકો છો. બરાબર? તેમના ઉદાહરણ તમને પૂછે, પાણી, આલ્કોહોલ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઊંજણ તેલ વગેરે તમે જે છે એ આમના ઉદાહરણના ભાગરૂપે લખી શકો છો. તો આ બીજી અવસ્થા હતી જેનું નામ હતું પ્રવાહી અવસ્થા. હવે ત્રીજી અવસ્થા વિશે ચર્ચા કરવાની છે. બરાબર છે? જેનું નામ છે વાયુ અવસ્થા.
वायु अवस्था नी अंदर तो पहला बे मां आपणे जोयुं घन पदार्थ जोया जे पाणी टाइप ना हता ई प्रवाही पदार्थों नी चर्चा करी घन ना गुणधर्मो जोया प्रवाही ना गुणधर्मो जोया एवी रीते वायु वायु इट मीन्स हवा बराबर आपणी आसपास आपणे जोई नथी शकता पण आपणे एने अनुभवी शकीए छीए बराबर छे तो एवा जे पदार्थ विशे चर्चा करवी छे जेनुं नाम छे वायु अवस्था वायु पदार्थो एना गुणधर्म शुं तमने कहे छे तो वायु पदार्थो एक एवा छे आ एक एवी अवस्था छे के जेमां क्यारे चोक्कस आकार होतो नथी के चोक्कस जे तमे कहो एनुं कद पण होतुं नथी बराबर छे જ્યારે સૌથી પહેલાં તમે જ્યારે તમે આ પ્રશ્ન યાદ રાખો ત્યારે ત્રણેયને તમારે કમ્પેર કરતું જવાનું અને પછી યાદ રાખ પહેલામાં આકાર કદ ને બધું નિશ્ચિત હતું બીજામાં કદ નિશ્ચિત છે પણ આકાર નથી જ્યારે ત્રીજામાં તો કદ નિશ્ચિત નથી અને આકાર પણ નથી વાયુ પદાર્થો ક્યારે ચોક્કસ આપણે હવાનો કંઈ આકાર જોઈ શકતા નથી હવાનું કદ નથી જોઈ શકતા બરાબર છે બીજું તે સૌથી વધુ સંકોચન અને પ્રસરણ પામે છે આપણે વાત કરીએ કે તમારા ઘરની અંદર જો ગેસ તમે જે રાંધણ ગેસ હોય એલપીજીનું સિલિન્ડર અને એ કોઈક જગ્યાએથી જો લીક થશે તો તમે ઘરની અંદર જે તે ખૂણે બેઠા છો તરત જ તમને આઈડિયા આવી જશે બરાબર છે કારણ કે એ ઝડપથી વાયુ પદાર્થો હોય એ ઝડપથી વધારે પ્રસરણ પામે છે અને સંકોચન પણ પામે છે બરાબર છે તો એ સૌથી વધુ સંકોચન અને પ્રસરણ પામે છે એમના પછીનો પણ સૌથી વધુ દબાણીય છે હવે જો સૌથી ઓછા એટલે કે દબાણીય જ નથી એવો પદાર્થ ઘન પદાર્થ પણ તમને એવું પૂછે કે કઈ એવો પદાર્થ અથવા કઈ એવી અવસ્થા છે કે જે સૌથી વધારે દબાણીય છે એના ઉપર વધારે દબાણની અસર થાય એટલે દબાણ તમારે એને વધારે આપવું પડે પ્રેશરાઇઝ કરવું પડે જે તમે સામાન્ય સિલિન્ડરનો બાટલો તમે જુઓ તો એની અંદર તમે જે ગેસ ભરો છો એ ગેસનું પ્રમાણ સૌથી વધારે ઊંચા પ્રેશરે ભરવામાં આવે તમે સીએનજીના પંપે ગયા હોય તમે કોઈ સીએનજી વાહન હોય અને તમે ઘણી વખત અવલોકન કર્યું હશે ત્યાં પ્રેશર માપે દબાણ માપે અને ઊંચા દબાણે જ વાયુને એમાં ભરવામાં આવે છે બરાબર છે એટલે કે તેમને એ સૌથી વધુ દબાણીએ છીએ બરાબર છે પછી તેમના વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ સૌથી ઓછું છે જ્યારે સૌથી વધુ ઘન પદાર્થમાં પછી સૌથી ઘન પદાર્થ કરતાં ઓછું પ્રવાહીમાં જ્યારે તમને એવું પૂછે કે સૌથી ઓછું આંતર આણ્વીય આકર્ષણ બળ કેનું છે તો તમે આપી શકો જવાબ વાયુ અવસ્થાની અંદર વાયુ કણોનું કારણ કે તમે આકૃતિમાં જોઈ શકો ત્યાં એવી વસ્તુ હશે કે એ વાયુના જે કણ હશે ને એ રખડતા ભટકતા હોય સતત ને સતત અથડાતા હોય બરાબર તમે સામાન્ય એવું જરૂરી નથી કેટલીક વખત એવું થાય કે વધારે ને વધારે એ લોકો ખાલી હવા પૂરે છે જે ગેસનું પ્રમાણ ઓછું આવે તો શું થશે કે ગેસની અંદર જો પ્રેશર નહીં હોય તો જે ગેસના કણો હશે જે તમે વાયુ પદાર્થ ભર્યો છે એ કણ સતત ને સતત એ ગેસના બાટલા સાથે દિવાલ સાથે અથડાયા જ કરશે કારણ કે છૂટા છવાયા હોય વાયુ પદાર્થની અંદર એમના કણો જે છે એ છૂટા છવાયા હશે સતત રખડતા ભટકતા હશે અસ્ત વ્યસ્ત રખડતા હશે બરાબર છે કારણ કે તેમના વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ સૌથી ઓછું છે બધા બે કણ ક્યાં પેલો કણ કાં એકબીજા સાથે ભટકાશે કાં દિવાલ સાથે અથડાશે એટલા માટે જ એમને ઊંચા પ્રેશરે જે તે પાત્રની અંદર ભરવામાં આવે છે બરાબર છે કારણ કે તેમની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ સૌથી ઓછું છે બરાબર અમને સૌથી વધુ દબાણીય છે વધારે પ્રેશરે જ એમને તમે ભરી શકો છો ક્લિયર તો જે મુખ્ય આપણે ત્રણ અવસ્થા ભૌતિક અવસ્થાને આધારે ચર્ચા કરી આજના લેક્ચરમાં એ છું એ એમાંથી પહેલું જે અવસ્થા હતી એમનું નામ હતું ઘન અવસ્થા એને ઇંગ્લિશમાં આપણે શબ્દ વાપરશું સોલિડ સ્ટેટ પછી આવશે પ્રવાહી અવસ્થા જેને આપણે કહેશું લિક્વિડ સ્ટેટ ત્રીજી અવસ્થા જેનું નામ છે વાયુ અવસ્થા જેને ગેસ આપણે કહેશું ગેસ સ્ટેટ બરાબર સ્ટેટ એટલે અવસ્થા અથવા ફોર્મ પણ તમે શબ્દ વાપરી શકો પણ ઘન એટલે સોલિડ પ્રવાહી એટલે લિક્વિડ અને વાયુ એટલે ગેસ તો આ ત્રણ અવસ્થા વિશે આજે આપણે ચર્ચા કરી હોમવર્કની અંદર તમે ત્રણે ત્રણ અવસ્થાના ગુણધર્મો આકૃતિ સહ તમારે લખી શકો છો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત